हेलो एवरीवन, धोरण छ विषय गणित चैप्टर नंबर 8 दशांश संख्याओं। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आप क्वेश्चन नंबर 1 થી 3 सीखी गया है। हवे आप क्वेश्चन नंबर 4 सीखीशू। तो क्वेश्चन नंबर 4 છે, નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો। તમને લોકોને ક્વેશ્ચન આપેલો છે, દશાંશ સ્વરૂપે લખવાનો છે। તો આપણે આગળ પહેલા જે વિડિયોમાં છે એમાં થિયરી સમજી ગયા છે કે દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય, શતાંશ સ્વરૂપે કેવી રીતે લખાય અને સહસ્ત્રાંશ સ્વરૂપે કેવી રીતે લખાય છે। તો આપણાને આજે છે એ આપણે દશાંશ સ્વરૂપે લખવાનું છે। તો પહેલું છે 5/10, એટલે કે 5 દશાંશ છે। ઓકે, તો તમને ફરી યાદ કરાવી દઉં કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સંખ્યા હોય એની છેદમાં એક ઝીરો હોય તો એક પોઈન્ટ કાપવાનો, બે ઝીરો હોય તો બે પોઈન્ટ કાપવાનો અને ત્રણ ઝીરો હોય તો 3 પોઈન્ટ કાપવાનો હોય છે। તો પહેલું છે 5/10 આપેલું છે। તો જુઓ, 5 તો લખીશું, 10 છે, 0 કેટલો છે, 1 છે, માટે 1 પોઈન્ટ આપણે કાપવો પડશે। કઈ સાઈડ જઈને? જમણી સાઈડ જઈને, બરાબર? કઈ સાઈડ જઈને? સોરી, હા, આ સાઈડ જઈને, ડાબી સાઈડ જઈને આપણે 1 પોઈન્ટ કાપવો પડશે, માટે 0.5। ખ્યાલ આવી ગયો? એવી રીતે બીજો ક્વેશ્ચન છે, 3/7 દશાંશ, તો 3 તો આપેલા જ છે માટે આપણે 3/3 તો લખીશું। હવે જો પ્લસના પ્લસ, 7/10 છે માટે કઈ સાઈડ જવું પડશે? આપણે ભાગાકારમાં હોય તો ડાબી સાઈડ જવાનું, ઓકે, તો ડાબી સાઈડ જવું પડશે। તો ડાબ 1 પોઈન્ટ કાપવો પડશે ડાબી સાઈડ, એટલે આ બાજુ ડાબી સાઈડ ગયા, 1 પોઈન્ટ કાપ્યો એટલે 0.7। તમારે એટલું યાદ રાખવાનું કે જેટલા ઝીરો હોય એટલી સંખ્યા પોઈન્ટ પછી આવે, તો અહીંયા 1 ઝીરો છે માટે પોઈન્ટ પછી 1 સંખ્યા આવી, અહીંયા પણ 1 ઝીરો છે માટે પોઈન્ટ પછી 1 સંખ્યા આવી, માટે 3.07 એટલે 3.7 થશે। ખ્યાલ આવી ગયો? એવી રીતે ત્રીજો ક્વેશ્ચન છે, 200/60/5/1/10 આપેલા છે। તો હવે આમાં કોઈ પોઈન્ટવાળી સંખ્યા નથી, તો આ ત્રણેયનો શું કરવો પડશે? આપણે સરવાળો કરવો પડશે। આ ત્રણેયનો શું કરીશું? સરવાળો કરીશું। તો 200/60/5 એટલે કેટલા આવશે? 265, બરાબર? હવે વચ્ચે પ્લસનું નિશાન છે માટે આપણે પ્લસ મૂકીશું। શું મૂકીશું? પ્લસ મૂકીશું। હવે જુઓ, 1/10 છે માટે પોઈન્ટ પછી 1 પોઈન્ટ મીન્સ કે 1 સંખ્યા આવશે, તો આ 1 છે તો 1 મૂકીશું અને પછી શું આવશે? પોઈન્ટ, એટલે 0.1 આવશે। ઓકે, તો આનો આન્સર શું આવશે? તો 265.1 આ એનો આન્સર આવશે। ખ્યાલ આવી ગયો? પછી છે 70/8/10 આપેલા છે। તો 70 તો છે જ, એટલે 70/70 તો આપણે લખી જ દઈશું। તો 70/8/10 છે, 8/10 એટલે કે પોઈન્ટ પછી 1 સંખ્યા આવશે, તો 8 તો છે, કેટલા પોઈન્ટ કાપવાના? 1 જ, માટે 0.8 આવશે। ઓકે, એટલે કે 0.8, તો 70/0.8 કેટલા થશે? 70.8 થશે। એવી જ રીતે 5મો ક્વેશ્ચન છે, તમને શું આપેલું છે? તો 88/10 આપેલા છે, બરાબર? 88/10 આપેલા છે, તો સિમ્પલ રીતે પણ થઈ શકે કે 1 પોઈન્ટ કાપવાનો, નહીં, બે રીતે થઈ શકશે કે 80/10/8/10 આવી રીતે પણ થઈ શકે। ઓકે, તો કેવી રીતે આવશે? તો 8.8 એ આ રીતે ગણવું હોય તો પણ ગણાય, અને ડાયરેક્ટ ગણવું હોય તો 88 તો છે, જો આવી રીતે પણ થઈ શકે, 88 તો છે, પોઈન્ટ પછી કેટલા પોઈન્ટ કાપવાના છે? 1 ઝીરો છે, માટે આ 1 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈશું, એટલે 8.8 થઈ જશે। ખ્યાલ આવી ગયો? હવે છે 4/2 દશાંશ, તો 4/2 દશાંશ છે, તો 4 પૂર્ણાંક છે, તો 4/4 તો લખી દઈશું, 2/2 દશાંશ, 4 છે, ઓકે, તો 4/4 તો રહેવા જ દેવાના,
બે દશાંશ એટલે શું થશે? બે દશાંશ એટલે શું થશે? પોઈન્ટ બે થશે. એટલે ચાર વત્તા પોઈન્ટ બે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? ઇવન ઝીરો છે માટે એક સંખ્યા કાપવાની, એટલે ચાર પોઈન્ટ બે. હવે આગળ ત્રણ દ્વિતીયાંશ. હવે જુઓ, તમને લોકોને અહીંયા કોઈ દસ દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે, પણ દસ આપેલા નથી, તો શું કરવાનું? તો બેનો ઘડિયો લેવાનો અને દસ આવે ત્યાં સુધી લઈ જવાનો. તો તમને ખબર જ છે કે બે પંચા દસ આવશે, માટે ત્રણના ત્રણ, બેના બે, બે પંચા દસ, ઉપર પણ શું આવશે? પાંચ. તો અહીંયા શું થશે? તો ત્રણ ગુણ્યા પાંચ કેટલા થશે? તો ત્રણ પંચા પંદર. તો અહીંયા લખીશું પંદરના છેદમાં દસ. ખ્યાલ આવી ગયો? પંદરના છેદમાં દસ. હવે કેટલું ઝીરો છે? પંદર તો લખી દઈશું, કેટલા ઝીરો છે? એક છે, માટે કેટલો પોઈન્ટ કાપીશું? એક, માટે એક પોઈન્ટ પાંચ. આવી રીતે તમારે જે આગળ દાખલા છે એ ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈશું, પાંચ જોઈશું, કે નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. ક્વેશ્ચન નંબર પાંચ છે, નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં લખો. આપણાને પહેલાં અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે અને સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે, બરાબર? તો પહેલું આપેલું છે પોઈન્ટ છ. તો તમને ખ્યાલ જ છે કે પોઈન્ટ છ હોય એટલે કોઈપણ સંખ્યા પછી એ પોઈન્ટ પછીની એક સંખ્યા છે, માટે શું થશે? છના છેદમાં દસ થશે, બરાબર? અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા હોત તો શું થાત? છના છેદમાં સો થાત, બરાબર? પોઈન્ટ પછી બે સંખ્યા હોત તો, પરંતુ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે અને છ છે, એટલે છના છેદમાં દસ. તો હવે આપણે શું કરવાનું છે? તો અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં, માટે આપણે છેદ ઉડાડીશું. તો છેદ કેવી રીતે ઉડશે? તો ત્રણ દૂ છ, બરાબર? કોમન શું છે? તો બે બેકી સંખ્યા છે, માટે બે આવશે. તો બેના ઘડિયામાં આપણે શું આવશે? ત્રણ દૂ છ, બરાબર? બે તરી છ, અને દસ બેના ઘડિયામાં આવશે, તો બે પંચા દસ. તો કોમન શું છે? બે ઉડી જશે, માટે આનો આન્સર શું આવશે? ત્રણના છેદમાં પાંચ આવશે. ખ્યાલ આવી ગયો? એવી રીતે તમને બીજું આપેલું છે કે બે પોઈન્ટ પાંચ. તો બે પોઈન્ટ પાંચ છે, સૌથી પહેલાં આપણે શું કરીશું? કે પોઈન્ટમાં જે દશાંશ સ્વરૂપ છે એમાં લઈ જવાના છે. તો બે પોઈન્ટ પાંચ એટલે પચીસ લખીશું. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો એક છે, માટે એક શૂન્ય, માટે શું આવશે? દસ આવશે. હવે તમે જોઈ શકો છો કે બંને અહીંયા પાંચ છે અને અહીંયા દસ છે, તો કયા ઘડિયામાં આવશે? તો સિમ્પલ, તમને ખબર જ છે કે કયા ઘડિયામાં આવશે? પાંચના ઘડિયામાં, બરાબર? તો કેવી રીતે? તો પાંચું પાંચું પચીસ, અને પાંચ દૂ દસ. કોમન શું છે? પાંચ છે, માટે ઉડાડી દઈશું. હવે શું આવશે? પાંચ દ્વિતીયાંશ આપણાને મળી ગયું. હવે જો એક પોઈન્ટ ઝીરો છે, તો વન વન પોઈન્ટ ઝીરો છે, તો શું કરીશું? તો એકના એક વત્તા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો એક સંખ્યા છે, માટે ઝીરોના છેદમાં શું થશે? દસ થશે, માટે એકના એક આવશે અને આનું ઝીરો શું થશે? ઝીરો ભાગ્યા દસ ઝીરો જ થશે, માટે આન્સર શું આવશે? એક આવશે. ખ્યાલ આવી ગયો? એવી રીતે ક્વેશ્ચન નંબર ચાર જોઈશું. દાખલા નંબર ચાર છે ત્રણ પોઈન્ટ આઠ. ત્રણ પોઈન્ટ આઠ છે, તો કેવી રીતે લખીશું? કે અડત્રીસના છેદમાં કેટલા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, માટે દસ લખીશું. તો અહીંયા દસ. હવે અહીંયા બેકી સંખ્યા છે, બેકી સંખ્યા તો ખબર જ છે ને, ઝીરો બે ચાર છ આઠ, બરાબર? તો અહીંયા આઠ છે અને અહીંયા ઝીરો છે, માટે બેકી સંખ્યા મીન્સ કે બે ભાગ ચાલશે. ઓકે, તો ઓગણીસ દૂ અડત્રીસ અને પાંચ દૂ દસ, બરાબર? તો કોમન શું નીકળશે? બે નીકળશે, માટે આન્સર શું આવશે? ઓગણીસના છેદમાં પાંચ. હવે છે પાંચમો, તેર પોઈન્ટ સાત. હવે તેર પોઈન્ટ સાત છે, તો કેવી રીતે લખીશું? તો તેર પોઈન્ટ સાત છે, તો એકસો સાડત્રીસ લખીશું. પોઈન્ટ કાઢવો છે, તો
પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, માટે આપણે શું કેટલો શૂન્ય મૂકીશું? એક ઝીરો મૂકીશું, માટે અહીંયા શું આવશે? 13/10. આવી રીતે તમારે જે દાખલા છે આગળ એ અપૂર્ણાંકને સરળ શબ્દોમાં સરળ સ્વરૂપે ફેરવવાના છે, તો આમાં હવે આગળ થાય નહીં કેમકે અપૂર્ણાંકમાં આપણે ફેરવી દીધું. બીજા દાખલા છે એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 6, દશાંશનો ઉપયોગ કરીને નીચેના દરેકને સેમીમાં દર્શાવો. આપણે હવે સેમીમાં દર્શાવવાનું છે. ત્યારે આવું જ્યારે દાખલો હોય ત્યારે યાદ રાખવાનું કે જ્યારે પણ નાના એકમમાંથી મોટા એકમમાં લઈ જવું હોય તો હંમેશા ભાગાકાર થાય, અને મોટા એકમમાંથી નાના એકમમાં લઈ જવું હોય તો ગુણાકાર થાય છે. યાદ રાખજો, બરાબર. નાનામાંથી મોટામાં ભાગાકાર થશે, અને મોટામાંથી નાના એકમમાં લઈ જવું હોય તો ગુણાકાર થશે. તમને દાખલા જે ગણાવું છું એ વખત તમને સમજાવું કે જુઓ, 2 મીમી છે. હવે 2 મીમી છે, બરાબર. તો સૌથી પહેલાં તો તમારે એટલું યાદ રાખવું પડશે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થશે, બરાબર. શું યાદ રાખવું પડશે? 10 મિલીમીટર બરાબર 1 સેમી. ખ્યાલ આવ્યો કે 10 મિમી બરાબર 1 સેમી થશે, અને 1 મિમી બરાબર 1/10 સેમી, બરાબર. એટલે કેવી રીતે? તો નાના એકમમાંથી મોટા એકમમાં લઈ જઈશું એટલે ભાગાકારમાં થઈ જશે. એટલે 10 મિમી બરાબર 1 સેન્ટીમીટર, અને 1 મિમી બરાબર શું થશે? 1/10 સેમી. શું થશે? 1/10 સેમી. આ બધા દાખલામાં તમારે યાદ રાખવું પડશે. તો જુઓ, આમાં મિમી છે, બરાબર. અને મિમીમાંથી સેમીમાં લેવાનું છે, અને આમાં મિમીમાંથી સેમીમાં લીધો. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે શું છે? તો 2 મિમી આપેલું છે, તો 2 મિમી આપેલું છે, માટે 2 તો લખીશું. આપણે સેમાં લઈ જવાનું છે, તો સેમીમાં લઈ જવાનું છે. તો 1 મિમી બરાબર 1/10 છે, માટે અહીંયા 2 મિમી છે એટલે 2 × શું કરીશું? 1/10. તમારે આ યાદ રાખવાનું. 1 મિમી બરાબર કેટલા છે? તો 1 મિમી જગ્યાએ શું છે? જેટલા મિમી હોય એટલા મૂકી દેવાના. અહીંયા 3 હોય તો અહીંયા 3 મૂકી દેવાના, અહીંયા 4 હોય તો 4 મૂકી દેવાના. પણ કોની જોડે ગુણવાના? 1/10 જોડે, બરાબર. સેમી. હવે શું થશે? તો 2 × 1 શું થશે? 2/10 સેમી. ખ્યાલ આવી ગયો. હવે આપણે પોઈન્ટ કાપવાના છે જે તમને આવડે જ છે. તો એક સંખ્યા પછી છે, માટે 0.2 સેમી. ખ્યાલ આવી ગયો. બીજો છે 30 મિમી. 30 મિમી કીધું છે, માટે આપણે શું લખીશું? સેમ આવું થશે, 30/30 લખીશું, ગુણ્યા અહીંયા શું આવશે? 1/10 સેમી, બરાબર. હવે શું કરીશું? તો 30/30 લખીશું, 30 × 1 એટલે 30/10. ખ્યાલ આવી ગયો. એટલે શું થશે? અહીંયા 30 × 1 = 30 એટલે 30/10 સેમી. કોમન 0 છે, માટે ઉડાડી દઈશું, માટે કેટલા થશે? 3 સેમી. ત્રીજો છે 4 સેમી 2 મિમી. 4 સેમી અને 2 મિમી છે, સેમી છે એને સેમીમાં જ રહેવા દેવાનું, આપણે મિમીમાં ફેરવવાનું નથી. કેમ કે આપણે જે દાખલામાં છે એમાં સેમીમાં દર્શાવો એવું કીધું છે, માટે 4 સેમી છે તો 4 સેમી લખીશું. 2 મિમી આપેલા છે, શું આપેલા છે? 2 મિમી + 2. હવે એને આપણે સેમીમાં ફેરવવાનું છે એટલે શું કરીશું? 1/10 સેમી. આ તો તમને આવડે જ છે, બરાબર, એકદમ ઇઝી છે. તો 4 સેમી છે તો 4 સેમીના 4 સેમી તો લખીશું, માટે 4 સેમી + અહીંયા 2 × 1 કેટલા થશે? તો 2/10 સેમી. હવે જુઓ, મિમીનું બંનેમાં સેમાં થઈ ગયું, સેમીમાં, માટે 4 છે તો 4/4 તો રહેશે, વત્તા અહીંયા શું છે? 2/10 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? 1, એટલે
બે અને સેમીના સેમી રહેશે માટે ચાર વત્તા પોઈન્ટ બે કેટલા થશે ચાર પોઈન્ટ બે સેમી આવી રીતે જ્યારે પણ તમારે મીમીનું સેમીમાં ફેરવવાનું હોય તો યાદ રાખવાનું કે એક છેદમાં દસ જોડે ગુણી કાઢવાનું અને દસ મીમી બરાબર એક સેમી આ રીતે જે બીજા દાખલા છે એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે ઓકે હવે આપણે દાખલા નંબર સાત જોઈશું સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે અને કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે એવું કીધું છે તો કોઈ પણ વસ્તુ છે તો સંખ્યા રેખામાં જે એક સેમી છે એની વચ્ચે તમારે યાદ રાખવું પડશે કે એક સેમીની વચ્ચે હંમેશા દસ કાપા આવશે કેટલા આવશે દસ કાપા બરાબર તો આ એક બે ત્રણ ચાર પાંચ પાંચમો કાપો હશે ત્યાં પોઈન્ટ પાંચ હશે છ સાત આઠ નવ દસ આ દસ કાપા આપેલા હશે ખ્યાલ આવી ગયો એવી જ રીતે એક છે એની જગ્યાએ એક બે ત્રણ ચાર અને પાંચ હશે ત્યાં એક પોઈન્ટ પાંચ હશે પછી એક બે ત્રણ ચાર ને પાંચ ખ્યાલ આવી ગયો એવી રીતે એક બે ત્રણ અને ચાર અને પાંચ અહીંયા બે પોઈન્ટ પાંચ હશે બરાબર અને આ દસ એટલે જુઓ પોઈન્ટ પાંચ છ સાત આઠ નવ અને આ દસ બરાબર એવી રીતે એક તો એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ છ સાત આઠ નવ અને આ દસ બરાબર એવી રીતે બે છે તો બે પોઈન્ટ એક બે ત્રણ ચાર અને બે પોઈન્ટ પાંચ છ સાત આઠ નવ અને આ ત્રણ ખ્યાલ આવી ગયો એવી રીતે ત્રણની વચ્ચે તો એક બે ત્રણ ચાર અને પાંચ ત્રણ પોઈન્ટ પાંચ પછી ત્રણ પોઈન્ટ છ સાત આઠ નવ અને આ ચાર ખ્યાલ આવી ગયો એવી રીતે ચાર પોઈન્ટ પાંચ છે ચાર છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે અહીંયા આવશે ચાર પોઈન્ટ પાંચ અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચના પાંચ એવી રીતે પાંચની વચ્ચે તો એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ પોઈન્ટ પાંચ એક બે ત્રણ ચાર અને છ ખ્યાલ આવી ગયો આવી રીતે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ એક સેમી છે એની વચ્ચે દસ કાપા આવશે હવે જુઓ તમને લોકોને શું કીધું છે કે કોઈ પણ સંખ્યા છે એ સેની નજીક છે તો તમારે યાદ રાખવું પડશે કે ડાબી બાજુ હોય બરાબર તો ડાબી બાજુની નજીક અને જમણી બાજુ હોય તો જમણી બાજુની નજીક એવું યાદ રાખવું પડશે તો આપણો પહેલો ક્વેશ્ચન છે પોઈન્ટ આઠ તો પોઈન્ટ આઠ એ કોની વચ્ચે છે બરાબર પોઈન્ટ આઠ એ કોની વચ્ચે છે અને સેની નજીક છે એ યાદ રાખવું પડશે તો પોઈન્ટ આઠ તો તમે જોઈ શકો છો કે અહીંયા ઝીરો છે અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ આવશે તો પાંચ પછી છ સાત અને આઠ તો કોની કોની વચ્ચે નજીક છે ઝીરો અને એકની વચ્ચે પોઈન્ટ આઠ કોની વચ્ચે નજીક છે તો ઝીરો અને એક વચ્ચે તો લખીશું પોઈન્ટ આઠ એ ઝીરો અને સેની નજીક છે એકની વચ્ચે છે હવે શું કીધું છે કે કોની વધુ નજીક છે તો તમે જોઈ શકો છો પોઈન્ટ આઠ એ કોની સાઈડ છે તો પાંચ પોઈન્ટ પાંચ પછી છ સાત અને આઠ કોની વધારે નજીક કોની બાજુ છે તો એકની વધુ નજીક છે ખ્યાલ આવી ગયો શું લખીશું કે પોઈન્ટ આઠ એ એકની વધુ નજીક છે ઓકે બીજો ક્વેશ્ચન છે પાંચ પોઈન્ટ એક હવે જુઓ પાંચ પોઈન્ટ એક તો પાંચ આપણને ક્યાં આપેલા છે સંખ્યા રેખા પર અહીંયા પોઈન્ટ એક એટલે અહીંયા આવશે ખ્યાલ આવી ગયો તો કોની વચ્ચે છે તો પાંચ અને છની વચ્ચે ખ્યાલ આવી ગયો તો લખીશું પાંચ પોઈન્ટ એક એ ચાર અને પાંચની વચ્ચે છે હવે જુઓ કોની સૌથી નજીક છે તો પાંચ પોઈન્ટ એક એટલે અહીંયા શું હશે પાંચ પછી પોઈન્ટ
एक तो कोनी वधारे नजीक छे, पांचनी वधारे नजीक छे, कोनी वधारे नजीक छे, पांचनी वधारे, तो लखीशू 5.1a पांचनी वधु नजीक छे। ओके, हवे छे 2.6 तो 2 અહીંયા છે, 2 અહીંયા છે, 0.5 2.5 અહીંયા છે, પછી શું આવશે 2.6, તો કોની કોની વચ્ચે છે, તો 2 અને 3 ની વચ્ચે, તો લખીશું 2.6a 2 અને 3 વચ્ચે છે। હવે જુઓ કોની વધારે નજીક છે, તો 2.6 તો કોની વધારે નજીક છે, આ મોટા કાંટાને કાપો છે એની વધારે નજીક કયો આ બાજુ છે, ઓકે અહીંયા છે, માટે કોની વધારે નજીક છે, 3 ની વધુ નજીક છે, માટે લખીશું 2.6a 3 ની વધુ નજીક છે। ખ્યાલ આવી ગયો? એવી રીતે તમારે આગળ છે 6.4 બરાબર, 6 પછી જે કાપા આવશે એમાં તમારે પોઈન્ટ ગણીને લખવાના છે અને કોની નજીક છે એ લખવાનું છે। તમારે એટલું યાદ રાખવાનું કે 1ની વચ્ચે કેટલા કાપા આવશે, 10। આવી રીતે બીજા દાખલા પ્રેક્ટિસ કરવાની છે। આ રીતે જે આગળના દાખલા છે તે તમારે ઘરે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં પ્રેક્ટિસ કરવાની છે। થેન્ક યુ ઓલ ઓફ યુ।